તમે કલ્પના કરો તો કે આપણે પહેલું બીજું અને ત્રીજું ધોરણ શાળામાંથી સંપૂર્ણપણે કાઢી નાખીએ તો શું થાય। નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમે કલ્પના કરો તો કે આપણે પહેલું બીજું અને ત્રીજું ધોરણ શાળામાંથી સંપૂર્ણપણે કાઢી નાખીએ તો શું થાય। તો એવું થાય કે આપણા બાળકોને વાંચતા લખતા અને ગણતા ન આવડે। પણ શું અત્યારે દુનિયામાં જે બાળકો આ ત્રણ ધોરણમાં ભણે છે એમને વાંચતા લખતા અને ગણતા આવડે છે? સંશોધન એમ કહે છે કે અત્યારે દુનિયામાં જે બાળકો ભણી રહ્યા છે આ ધોરણોમાં એમાંથી પાંચમાંથી બે બાળકોને આવડતું નથી। અરે ઘણા સાતમાં નવમાં દસમાં ધોરણ સુધી પહોંચે છે ત્યારે પણ એમને વાંચતા લખતા ગણતા આવડતું નથી। આપણે બધી નીતિઓ બનાવી, આપણે પાઠ્યપુસ્તકો બનાવ્યા, શિક્ષકોને સજ્જ કર્યા, છતાં પણ આ બાબતમાં કચાશ રહી છે એ વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી જોઈએ। પણ શું આનો કોઈ રસ્તો નથી? રસ્તો છે, એ રસ્તો છે ટેકનોલોજી। એક્સ પ્રાઇઝ નામની એક સંસ્થા છે, આ સંસ્થાએ જવાબદારી ઉપાડી છે કે સ્પર્ધા દ્વારા દુનિયાના મોટા મોટા પ્રશ્નોને સોલ્વ કરવા ટેકનોલોજીની મદદથી। 2014માં આ સંસ્થાએ એક બહુ મોટી સ્પર્ધાની જાહેરાત કરી છે। આ સ્પર્ધા એવી છે કે કોઈ પણ ટેક કંપની એક નાનકડું ટેબ્લેટ બનાવે જે ઇન્ટરનેટ વગર ચાલે, જેમાં ગેમ્સ હોય, એ ગેમ્સ રમતા રમતા બાળકો વાંચતા લખતા અને ગણતા શીખી જવા જોઈએ, અને એ પણ માત્ર 15 મહિનામાં। જો આ ચેલેન્જ કેવડી મોટી છે, કોઈ શિક્ષકની મદદ લેવાની નથી, ઇન્ટરનેટની મદદ લેવાની નથી, માત્ર ટેબ્લેટ છે અને બાળક છે। આ સ્પર્ધાનું ઇનામ શું છે? આ સ્પર્ધાનું ઇનામ છે 1.5 કરોડ રૂપિયા। આ સ્પર્ધાની જાહેરાત થઈ પછી લગભગ 70 કંપનીઓએ આમાં ભાગ લીધો અને ગયા વર્ષે એમાંથી 5 ફાઇનલિસ્ટ કંપનીઓના ટેબ્લેટ સિલેક્ટ થયા અને એ પ્રોજેક્ટ અત્યારે પાયલટ પ્રોજેક્ટ તરીકે ભારત, બાંગ્લાદેશ, તાંઝાનિયા, પાકિસ્તાન જેવા દેશમાં ચાલી રહ્યો છે। અને અત્યાર સુધી જે ડેટા કલેક્ટ થયો છે એ પરિણામો ખૂબ જ ઉત્સાહ વધારનારા છે ટેકનોલોજીને શિક્ષણમાં કામ કરનારા લોકોનું। બાળકો ખૂબ ઝડપથી વાંચતા લખતા અને ગણતા શીખી રહ્યા છે। આ સ્પર્ધા અને આવી અન્ય સ્પર્ધાઓ એક બાબત તો સ્પષ્ટ કરે છે અને એ છે કે જો શીખવાનું વિજ્ઞાન બરાબર પકડાઈ જાય તો જે તે વસ્તુ આવડે આવડે અને આવડે છે। તમે વિચાર કરો કે ધોરણ 1, 2, 3માં આપણે વાંચન, લેખન અને ગણનમાં જેટલો સમય આપીએ છીએ એનાથી કેટલા ઓછા સમયમાં બાળકો શીખી શકે છે, તો આપણી પાસે એ સમય સરપ્લસ તરીકે બચશે ત્યારે આપણે બાળકોને વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડી શકીશું, એને કલામાં, એને ગમતા વિષયોમાં કે અન્ય બીજી પ્રવૃત્તિમાં પણ જોડી શકશું। તો આ બહુ મોટો ફાયદો છે ટેકનોલોજીથી વાંચન, લેખન, ગણન શીખવવાનો। બીજો ફાયદો આનો એ છે કે એક બહુ મોટી પદ્ધતિનું અમલીકરણ થશે કે જેમાં વિદ્યાર્થીઓ સ્વ શિક્ષણ તરફ આગળ વધશે, પોતે જે ગતિથી શીખે છે એ ગતિ પ્રમાણે ટેકનોલોજી પોતાની જાતને અપડેટ કરશે, અપગ્રેડ કરશે, અને આમ વિદ્યાર્થીઓને શાળાકીય માળખામાં એક સરસ મજાની મદદ મળવા જઈ રહી છે। અત્યારે આ ટેબ્લેટ ગૂગલે ડોનેટ કરેલા છે આ પાયલટ પ્રોજેક્ટ માટે। ભવિષ્યમાં જ્યારે આ વસ્તુ ઓપન સોર્સ બનશે, અને આ વસ્તુ ઓપન સોર્સ બનશે, ઓપન સોર્સ એટલે કોઈ પણ વ્યક્તિ એનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે, એના લાયસન્સ ખરીદવાની જરૂર નહીં, કોઈ પણ કંપની પણ એ ઓપનવેરનો ઉપયોગ કરી શકશે। જ્યારે આવું થશે ત્યારે ગામડાના સામાન્યમાં સામાન્ય ખેડૂત, મજૂર, કામદારના દીકરા દીકરીઓ આ ટેબ્લેટથી વાંચન, લેખન, ગણત કરતા માત્ર 15 મહિનામાં શીખી જશે। તો મારી દ્રષ્ટિએ આપણે સૌ
આવા પ્રકારની ટેકનોલોજીને વધાવીએ અને એક્સ પ્રાઇઝની વેબસાઇટ આપ જોઈ શકો છો, એના પર આને લગતી બીજી પણ માહિતી અવેલેબલ છે. સાયન્સ ઓફ લર્નિંગ આવી ટેકનોલોજીનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.